નમસ્કાર મિત્રો કેમ છો આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું દિલીપ ઘડીયા આપ સૌનું સ્વાગત કરું છું જીપીએસસી દ્વારા લેવાતી વર્ગ એક બે તથા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ ઉપરાંત નાયબ મામલતદાર નાયબ સેક્શન ઓફિસર વર્ગ ત્રણ જેવી પરીક્ષાઓના મુખ્ય પેપર અને મુખ્ય પેપરના પેપર નંબર ટુ આ પેપર નંબર ટુના પાંચ પાંચ ગુણના પ્રશ્નો આ પાંચ પાંચ ગુણના પ્રશ્નોને વ્યવસ્થિત સચોટ તૈયારી કરવા માટે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર આઈસીએસ લઈને આવી રહ્યો છે એક નવો જ કાર્યક્રમ મુદ્દાની વાત મિત્રો મુદ્દાની વાત કાર્યક્રમમાં આપણે જોઈશું આ પેપર નંબર ટુના જે પાંચ પાંચ ગુણના પ્રશ્નો છે એ પાંચ પાંચ ગુણના પ્રશ્નો શોર્ટ ટાઈમમાં ઓછી જગ્યામાં વ્યવસ્થિત મુદ્દાસર કઈ રીતે લખવા એની જાણકારી આપણે મેળવીશું ઓકે તો આ મુદ્દાની વાત કાર્યક્રમમાં આપણે જોઈ રહ્યા છીએ સરકારની વિવિધ પ્રકારની યોજનાઓ મુદ્દાની વાત કાર્યક્રમમાં આજની આપણી યોજના છે માતા યશોદા ગૌરવ નિધિ યોજના મુદ્દાની વાત કાર્યક્રમમાં આજની આપણી યોજના છે માતા યશોદા ગૌરવ નિધિ યોજના તો મિત્રો ચાલો જોઈએ આપણી આજની યોજના ક્યારે શરૂઆત થઈ એપ્રિલ બે હજાર નવથી પહેલી એપ્રિલ બે હજાર નવથી શરૂઆત થઈ ચાલો આંગણવાડી કાર્યક્રમ અને તેળાગાર બહેનો માટે જૂથ બચત વીમા યોજના શું છે તો કે ભાઈ જૂથ બચત વીમા યોજના છે શું છે જૂથ બચત વીમા યોજના છે કોના માટે છે તો કે ભાઈ આંગણવાડી કાર્યકર અને તેળાગર બહેનો બંને માટે માતા યશોદા ગૌરવનિધિ યોજના કોના માટે છે તો કે ભાઈ આંગણવાડી કાર્યકર અને ગૌરવનિધિ સોરી તેળાગર બહેનો બંને માટે છે આગળ શું છે આ યોજનામાં તો કે ભાઈ આ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગરનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થાય તો તે સમયે ખાતામાં જમા રકમ ઉપરાંત વ્યાજ સહિત ઉપરાંત પચાસ હજારની વીમા રકમ મળવાપાત્ર છે શેના માટે છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો શું છે બચત વીમા યોજના બરાબર ઓકે શું છે તો કે ભાઈ ચાલુ ફરજ દરમિયાન અવસાન થાય ચાલુ ફરજ દરમિયાન અવસાન થાય તો ખાતામાં જમા રકમ ઉપર વ્યાજ વ્યાજ ખાતામાં જમા રકમ ઉપર ઉપરાંત ઇન એડિશન ટુ વધુમાં પચાસ હજારની વીમા રકમ આપવામાં આવે છે ખાતામાં જમા રકમ ઉપર વ્યાજ ઉપરાંત પચાસ હજારની વીમા રકમ આપવામાં આવે છે આગળ આ માટે દર માસે પચાસ રૂપિયા કાર્યકર દ્વારા બરાબર તેડાગર દ્વારા અને પચાસ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે જમા કરાવવામાં આવશે ફિફ્ટી ફિફ્ટી બંને દ્વારા ફિફ્ટી ફિફ્ટી શેર ફાળો આપવામાં આવે છે જેટલો ફાળો તેડાગર બહેનો કે આંગણવાડી કાર્યકર બહેનો આપે છે એટલો જ ફાળો રાજ્ય સરકાર પણ આપે છે ચાલો અત્યારે તો આથી માતા યશોદા ગૌરવનિધિ યોજના ઓકે ચાલો જોઈએ આજના સવાલો આપણા શું છે આજનો સવાલ પહેલો સવાલ છે માતા યશોદા ગૌરવનિધિ યોજના અંતર્ગત નીચે પૈકી કયું વિધાન સત્ય છે જોઈએ વિધાન એક માતા યશોદા યોજનામાં આંગણવાડી કાર્યકરોનો સમાવેશ થાય છે વિધાન બે માતા યશોદા યોજનામાં તેળાગાર બહેનોનો સમાવેશ થાય છે વિધાન ત્રણ માતા યશોદા કાર્યક્રમ બે હજાર નવથી અમલમાં છે ચાલો એ બી અને સી પહેલું એ માત્ર વિધાન એક સત્ય છે બી માત્ર વિધાન બે સત્ય છે સી વિધાન એક અને ત્રણ સત્ય છે અને ડી ઉપરોક્ત તમામ વિધાનો સત્ય છે માતા યશોદા ગૌરવ નિધિ યોજના જો એના ઇન્ડિકેટર્સ આપણને આવડતા હશે આપણે જોયા હશે સમજ્યા હશે તો આ સવાલ લગભગ આપણને આવડી જશે તો આપો આ સવાલનો જવાબ અમે તમારા જવાબની રાહ જોઈ રહ્યા છીએ કોમેન્ટ બોક્સમાં ફટાફટ ચાલો શું છે જવાબ ઉપરોક્ત તમામ વિધાનો સત્ય છે જો માતા યશોદા ગૌરવ નિધિ યોજના આંગણવાડી કાર્યકરો છે તો કે હા ભાઈ આંગણવાડી કાર્યકરોનો પણ સમાવેશ થાય છે બરાબર ટેળાગર બહેનોનો સમાવેશ થાય છે તો કે હા ભાઈ તેડાગર બહેનોનો પણ સમાવેશ થાય છે બરાબર યોજના અમલમાં છે ક્યારથી બે હજાર નવ થી એક એપ્રિલ ને નવ થી યોજના અમલમાં છે ત્રણેય વિધાન સત્ય છે ઓકે ચાલો બીજો સવાલ માતા યશોદા ગૌરવ નિધિ યોજના અંતર્ગત નીચે પૈકી કઈ વિધાન સત્ય છે એ માતા યશોદા ગૌરવ નિધિ યોજના એક પ્રકારની જૂથ બચત વીમા યોજના છે બીજું માતા યશોદા ગૌરવનિધિ યોજના અંતર્ગત પચાસ હજારને વીમા રકમ મળવાપાત્ર છે ત્રીજું માતા યશોદા ગૌરવનિધિ યોજનામાં આંગણવાડી કાર્યક્રમ અને તેડાગર દ્વારા જેટલી રકમ જમા કરાવાય છે તેનાથી બમણી રકમ રાજ્ય સરકાર દ્વારા જમા કરાવાય છે ચાલો એ માત્ર વિધાન એક સત્ય છે બી માત્ર વિધાન એક અને બે સત્ય છે સી માત્ર વિધાન એક અને ત્રણ સત્ય છે ડી ઉપરોક્ત તમામ વિધાનો સત્ય તો આપો આ સવાલનો જવાબ ચાલો જોઈએ જવાબ શું છે ચાલો જોઈએ જવાબ શું છે માત્ર વિધાન એક અને બે સત્ય છે જો શું છે માતા યોજના ગૌરવનિધિ યોજના જૂથ બચત વીમા યોજના છે તો કે ભાઈ હા જૂથ બચત વીમા યોજના છે બીજું માતા યશોદા ગૌરવનિધિ યોજના અંતર્ગત પચાસ હજારની વીમા રકમ હા ભાઈ પચાસ હજારની રકમ મળવા પાત્ર છે વીમામાં ત્રીજું શું છે જેટલી રકમ જમા કરાવાય છે તેનાથી બમણી ના બમણી રકમ રાજ્ય સરકાર દ્વારા જમા કરાવાય છે ના સેમ ટુ સેમ ફિફ્ટી ફિફ્ટી પચાસ ટકા પચાસ ટકા રકમ કાર્યકરો દ્વારા જમા કરાવાય છે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા અને પચાસ ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા જમા કરાવાય છે બમણી રકમ જમા કરાવવાતી નથી ઓકે તો એ વિધાન ખોટું છે વિધાન એક અને વિધાન બે સત્ય છે મીન બી એક અને બે સત્ય છે તો મિત્રો આ હતી આપણી આજની યોજના આ યોજના તમને કેવી લાગી એ તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આ અને આવી બીજી અનેક યોજનાઓ જોવા માટે જોતા રહો અમારી ચેનલ આઈસીએસ મેન્ટર થેન્ક યુ